નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરીશ બારોટ. સમીર વાનખેડે પર લાગેલા આરોપોને વિભાગીય તપાસ કરશે એનસીબી. દિલ્હી બોલાવવામાં આવ્યા. રજનીકાંતે દાદાસાહેબ ફાળકે, કંગના મરો જ વાજપેયીને ધનુષને મળ્યો નેશનલ એવોર્ડ. ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારતની હાર બાદ પંજાબમાં કાશ્મીરી વિદ્યાર્થી પર હુમલો. દેશમાં કોરોના સંક્રમણના 14,306 નવા કેસ, 24 કલાકમાં 443 દર્દીએ ગુમાવ્યા જીવ. મથુરાના રિક્ષા ચાલક પર 3 કરોડની ટેક્સ ચોરીનો આરોપ, ઇન્કમટેક્સે નોટિસ મોકલી. અફઘાનમાં ખૂની ખેલ યથાવત, તાલિબાન અને શસ્ત્ર લોકો વચ્ચે અથડામણ, 17ના મોત. માલિક પોતે જ લાચાર, ભારતમાં ફેસબુક પર રોકી શક્યું નથી હિંસા પ્રેરિત પોસ્ટ અને ફેક ન્યૂઝ. તહેવારો ટાણે કોરોનાથી સાવધાન, ડેલ્ટા અને ડેલ્ટા પ્લસના કેસોમાં આવ્યા ઉછાળો. આર્યન કેસમાં ખુલાસા પર શિવસેના, એનસીપી એનસીબીને ઘેરી, નવાબ મલિકે કહ્યું સત્યની જીત થશે. આર્યન ખાસ ડ્રગ કેસમાં નવો ખુલાસો, ફરાર ગોસાવીએ સાથીને કહ્યું ડીલમાં સમીર વાનખેડને 8 કરોડ મળવાના હતા. અમિત શાહના કાશ્મીર પ્રવાસ વચ્ચે નાગરિકની ગોળીમારની હત્યા. કેશોદના બાળકોએ માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. જામ જોધપુરમાં ઝડપાયું સસ્તા અનાજની દુકાનનું રાશન, સગે વગે કરવાનું કૌભાંડ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમીનપુરની ઘટના. ખેતરમાં પશુ ઘાસ પડીને જઈ રહેલા ટ્રેલરમાં આગ લાગતા નાશ ભાગ. ખેતરમાંથી પશુ ઘાસ પડીને જઈ રહેલા ટ્રેક્ટરના ટ્રેલરમાં લાગી આગ. ટ્રેક્ટરમાં આગ લાગતા ટ્રેલરમાં રહેલ પશુ ઘાસ તથા ટ્રેલરમાં લાગેલા લાકડાના પાટિયા તથા ટ્રેલરના ટાયર બળીને આગમાં સ્વાહ. ટ્રેલરમાં રહેલો પશુ ઘાસ અને ટ્રેલરમાં લાગેલા લાકડાના પાટિયા તથા ટ્રેલરના બંને ટાયર બળી જતા ખેડૂતને અંદાજે 50,000નું નુકસાન. અમીનપુર ખાતે રહેતા ભરતભાઈ ભક્તિભાઈ પટેલના ખેતરમાં પશુ ઘાસ ભરેલ ટ્રેલરમાં લાગી આગ. ટ્રેક્ટર ચાલકે હાઇડ્રોલિક ટ્રેલર હોય સમય સૂચકતા વાપરી ટ્રેલરને ખેતરમાં જ ખાલી કર્યું. આગમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના અમીનપુરની ઘટના. ખેતરમાં પશુ ઘાસ પડીને જઈ રહેલા ટ્રેલરમાં આગ લાગતા નાશ ભાગ. ખેતરમાંથી પશુ ઘાસ પડીને જઈ રહેલા ટ્રેક્ટરના ટ્રેલરમાં લાગી આગ. ટ્રેક્ટરમાં આગ લાગતા ટ્રેલરમાં રહેલ પશુ ઘાસ તથા ટ્રેલરમાં લાગેલા લાકડાના પાટિયા તથા ટ્રેલરના ટાયર બળીને આગમાં સ્વાહ. ટ્રેલરમાં રહેલો પશુ ઘાસ અને ટ્રેલરમાં લાગેલા લાકડાના પાટિયા તથા ટ્રેલરના બંને ટાયર બળી જતા ખેડૂતને અંદાજે 50,000નું નુકસાન. અમીનપુર ખાતે રહેતા ભરતભાઈ ભક્તિભાઈ પટેલના ખેતરમાં પશુ ઘાસ ભરેલ ટ્રેલરમાં લાગી આગ. ટ્રેક્ટર ચાલકે હાઇડ્રોલિક ટ્રેલર હોય સમય સૂચકતા વાપરી ટ્રેલરને ખેતરમાં જ ખાલી કર્યું. આગમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ. બોડેલીમાં કરવા ચોથની પરણિત મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. પાલનપુરમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મીવાણી કોંગ્રેસને સમર્થન આપી પહેલીવાર બનાસકાંઠામાં પ્રવેશ કરતા યુવા હુંકાર રેલી અને અભિવાદન કાર્યક્રમ યોજાયો. મેઘરજના નીલકંઠ મહાદેવના મંદિરથી જળ બચાવો જીવન બચાવો પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. પોલીસ સંભારણા દિવસ નિમિત્તે દાહોદમાં તારીખ 24 ઓક્ટોબરના રોજ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા ગ્રોમોર કેમ્પસમાં ગ્રોમોર કોલેજ ઓફ એજ્યુકેશનના તાલીમાર્થીઓનો પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરીશ બારોટ.